ગાઈસ કેમ છો બધા, મારું નામ છે રુદ્ર ચૌહાણ. આજે હું તમને આ વિડીયોમાં દ્વિતીય સંતુલન કસોટી 2023-24 ધોરણ 40 ને પર્યાવરણનું સંપૂર્ણ સોલ્યુશન તમને આ વિડીયોમાં બતાવવાનો છે. ચાલો શરૂ કરીએ. પ્રશ્ન એ, નીચે આપેલા પ્રશ્નોનો સવિસ્તારમાં જવાબ લખો. તેમાં પહેલો, ખોરાક બનાવવા શા માટે વિવિધ મસાલાઓનો ઉપયોગ કરવામાં આવે છે? વિવિધ મસાલાઓના કારણે આપણો ખોરાક સ્વાદિષ્ટ બને છે, તેથી વિવિધ મસાલાઓનો ઉપયોગ થાય છે. પછી અથવા આપેલું છે, તેમાં પહેલો, તમારા મિત્ર માટે ચણા ચાટ કેવી રીતે બનાવશો તે જણાવો. ચણા ચાટ બનાવવા, ચણા બાફવા, પછી વાટકીમાં લઈ અને દબાવી નાખવા, પછી એમાં ડુંગળી, ટામેટાં, મરચાં, ધાણા અને મસાલાઓનો ઉપયોગ કરી પછી મિક્સ કરીશ. પ્રશ્ન બે, માગ્યા મુજબ જવાબ આપો. મને ઓળખો, હું પાંદડા સીવીને માળો બનાવું છું. તો દરજીડો પાંદડા સીવીને માળો બનાવે છે. પછી બીજો, વિવિધ પક્ષીઓ પોતાના પંજાનો ઉપયોગ કયા કયા કામ માટે કરે છે? પાણીમાં તરવા, જમીન પર ચાલવા, કાદવમાં ચાલવા, શિકારને દબાવવા, ખોરાકને પકડવા, ઝાડની ડાળી પર બેસવા વગેરે માટે ઉપયોગ કરે છે. પછી પ્રશ્ન ત્રણ, નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ જવાબ લખો. નીચેના પ્રશ્નોનો એક વાક્યમાં જવાબ આપો. જો તમારા મોંમાં દાંત નથી તો તમે કયો આહાર લેશો? દાળ, ભાત, શીરો, રબડી, જ્યુસ, મોસંબી, નારંગી જેવો આહાર જે પેઢાથી ચાવી શકાય તેવો ખોરાક હું લઈશ. પછી પેજ બે, કૌંસમાં આપેલી યોગ્ય જવાબ શોધી ખાલી જગ્યા પૂરો. મમ્મીના ભાઈને ખાલી જગ્યા કહેવાય. મામા કાકાના ના તો મામા, મમ્મીના ભાઈને મામા કહેવાય. બીજો, બસમાં મુસાફરી કરવા માટે ખાલી જગ્યા લેવી જરૂરી છે. પાસબુક, ટિકિટ, રાશન કાર્ડ, તો ટિકિટ લેવી જરૂરી છે. નીચેના પ્રશ્નોના બે વાક્યોમાં જવાબ આપો. પાણીના વિવિધ સ્ત્રોત જણાવો. વરસાદ, કૂવો, નદી, તળાવ, નહેર, હેન્ડપંપ, બોરવેલ વગેરે. પ્રશ્ન ચાર, નીચેના પ્રશ્નોના વાક્યો મુજબ જવાબ લખો. જમીન પોચી બનાવવા તમે શું શું કરી શકો? તો જમીન પોચી બનાવવા માટે અળસિયાનું ખાતર કે કોપટોસ્ટ ખાતર વાપરવું. પટોળાનો રંગ શા માટે જતો નથી? પટોળાના તાણા અને વાણા પાકા રંગથી રંગાયા હોવાથી રંગ જતો નથી. બાંધણી કામ કોને કહેવાય? રેશમના તારને ખોલી તાર બનાવી તેના પર ડિઝાઇનવાળી તારને યોગ્ય માપ લઈ દોરી બાંધવામાં આવે છે તેને બાંધણી કામ કહેવાય. પ્રશ્ન પાંચ, માગ્યા મુજબ જવાબ આપો. યોગ્ય વિકલ્પ પસંદ કરી સાચો જવાબ પ્રશ્નની બાજુમાં આપેલ ખાનામાં લખો. ખેતરમાં પાકની સાથે બીજું વધારાનું ઘાસ ઉગે છે તેને શું કહેવાય છે? પાક, બીજ, અંકુર, નીંદણ. તો ડ જવાબ આવશે નીંદણ. પછી બીજો, શીખ ધર્મના લોકો પૂજા કરવા ક્યાં જશે? મંદિર, મસ્જિદ, ગુરુદ્વારા, અગિયારી. તો ક જવાબ આવશે ગુરુદ્વારામાં. પછી નીચેના પ્રશ્નોના બે વાક્યમાં જવાબ લખો. તમે ક્યારે ક્યારે સમૂહમાં ભોજન કરો છો? લગ્ન પ્રસંગમાં, મધ્યાહ્ન ભોજનમાં, મંદિરના મહાપ્રસાદમાં, પછી હોટલમાં વગેરે. પછી પેજ ત્રણ, પ્રશ્ન છ, યોગ્ય વિકલ્પ પસંદ કરી નીચેની ખાલી જગ્યા પૂરો. ખાલી જગ્યા તેજાણો દેખાવ નાની ખીર જેવો છે. મેથી, લવિંગ, રાઈ. તો લવિંગ જવાબ આવશે લવિંગ. તેજાનાનો દેખાવ નાની ખીલી જેવો છે. દૂધ સાથે ખાલી જગ્યા મિશ્ર કરી પીવાથી ખાંસી મટે છે. હળદર, ખાંડ, મીઠું. તો હળદર મિશ્ર કરી પીવાથી ખાંસી મટે છે. પ્રશ્ન સાત, માગ્યા મુજબ જવાબ લખો. નીચેના પ્રશ્નોના એક વાક્યમાં જવાબ લખો. વેલા પર થતા બે શાકભાજીના નામ લખો. કારેલા અને દૂધી. નીચેના પ્રશ્નોનો સવિસ્તાર જવાબ લખો. તમે તમારા ઘરે માતા પિતાને કયા કયા કામમાં મદદ કરો છો? ઘરકામમાં, સફાઈ કામમાં કરવામાં મદદ કરીએ છીએ. ઘરમાં જરૂરી ચીજ વસ્તુ દુકાનેથી લાવવામાં મદદ કરીએ છીએ. પછી અથવા આપેલું છે, તેમાં પેલું, શાકભાજીને વધારે સમય સુધી તાજી રાખવા શું શું કરી શકાય? અમુક સમયાંતરે પાણીનો છંટકાવ કરવો જોઈએ. શાકભાજી ફ્રીજમાં રાખવા જોઈએ. કોલ્ડ સ્ટોરેજમાં પણ રાખી શકાય.
પ્રશ્ન 8 માગ્યા મુજબ જવાબ લખો. યોગ્ય વિકલ્પ પસંદ કરી નીચેની ખાલી જગ્યાઓ પૂરો. રેતીના ઊંચા ઢગલાને ખાલી જગ્યા કહેવાય છે. ધુવા, કુવા, ડુંગર તો ધોવા કહેવાય છે. પછી નીચેના પ્રશ્નોના બે વાક્યમાં જવાબ લખો. અવુધાબી જેવા રણ વિસ્તારના લોકો કેવા કપડાં પહેરે છે? માણસો હળવા સફેદ સુતરાઉ કપડાં અને માથા પર રીગ સાથેનું કાપડ વીંટે છે. સ્ત્રી બુરખો પહેરે છે. પ્રશ્ન 9. નીચેના પ્રશ્નોના બે વાક્યમાં જવાબ લખો. જ્યારે કોઈ વ્યક્તિને ઝાડા ઉલટી થાય ત્યારે તેને શેનું દ્રાવણ આપવામાં આવે છે? જ્યારે કોઈ વ્યક્તિ ઝાડા ઉલટી થાય ત્યારે તેને લીંબુ પાણી અને મીઠાનું દ્રાવણ અપાય છે. પછી પેજ 4. ઊંધિયું બનાવવા માટે તમે બજારમાંથી કઈ કઈ શાકભાજી લાવશો? ગવાર, વાલોળ, રીંગણ, બટાટા, ટામેટા, શિમલા મરચા, લીલા ધાણા, આદુ, શકરિયા, સુવરણ, રતાળુ અને પાપડી. તમારા ઘરે કઈ કઈ બાબતોમાં સ્વચ્છતા જાળવવામાં આવે છે? શાકભાજી ધોઈને વાપરવી, પાણી ગાળીને વાપરવું, ચપ્પલ બહાર ઉતારવા, ઘરમાં સફાઈ રાખવી. પછી અથવા આપેલો છે તેમાં ત્રીજો, તમારા ઘરમાં મહત્વના નિર્ણયો કોણ લે છે? અમારા ઘરમાં મહત્વના નિર્ણયો મમ્મી અને પપ્પા સંયુક્ત રીતે વિચારીને લે છે. પછી પ્રશ્ન 10. નીચે દર્શાવેલ સ્થળોને નીચે આપેલા કચ્છ જિલ્લાના નકશામાં દર્શાવો. માતાના મઢ, માંડવી બીચ, કચ્છનું મોટું રણ, ચિકારા અભયારણ્ય. તો અહીંયા આપેલું છે કચ્છનું મોટું રણ, અહીંયા સાઈડમાં માતાના મઢ અને ચિકારા અભયારણ્ય, અહીંયા માંડવી બીચ વગેરે આપેલ છે. તો આ હતું આપણું ધોરણ 4 વિષય પર્યાવરણનું સંપૂર્ણ ફલસન. જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો તેને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો.